વિછીયામાં હાઈવે રોડ પર દુકાનો અને કેબીનો નાના નાના ધંધા વેપારીઓનું ગેરકાયદેસર દબાણ દૂર થતા વિછીયામાં વિવાદ સર્જાયો નાના વેપારીઓનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું મોટા માથાના લોકોનું ગેરકાયદેસર દબાણ દૂર નહીં કરતા વિવાદ સામે આવ્યો છે નાના વેપારીની વારે સામાજિક ટ્રસ્ટ ચલાવતા મુકેશ રાજપરા વારે આવ્યા છે વેચિયાના નાના વેપારીના દુકાન અને કેબિન અને ખાણીપીણીના ધંધા રોજગાર ભાંગી પડ્યા છે ત્યારે તમામ વેપારી ધંધો રોજગાર ચલાવવા માટે સરકાર તરફથી ભાડે જગ્યા આપવાની માંગને લઈને મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાલ પર ઉતરી આવ્યા હતા વેચિયામાં નાના વેપારીઓ મોટા માથાના લોકો પાસેથી ધંધો રોજગાર ચલાવવા માટે જગ્યાનું ભાડું ચૂકવવું પડતું હતું વેચિયામાં અનેક તત્વો દ્વારા સરકારી જગ્યા પર કબજો કરી નાના વેપારીઓને ભાડે આપતા હતા નાના વેપારીઓ પાસેથી ત્રણ હજાર રૂપિયાથી લઈને દસ હજાર જેટલું ભાડું વસૂલવામાં આવતું હતું ગુજરાતમાં યુપીમાંથી વીછિયામાં પાણીપુરીનો ધંધો રોજગાર ચલાવવા માટે ચાલીસ જેટલા લોકો વીછ્યા છેલ્લા અઢાર વર્ષથી ધંધા રોજગાર ચલાવી રહ્યા છે ગેરકાયદેસર જગ્યા પર ડિમોલેશન થઈ ગયું ધંધા રોજગાર બંધ થઈ ગયા એમપીમાંથી આવેલા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેની ચિંતા વધી ગઈ છે ત્યારે ધંધો રોજગાર ચલાવવા માટે સરકાર જગ્યા ફાળવવાની માંગ લઈને ઉપવાસ આંદોલન પર ઉતરી ગયા છે જો આજે અમારી સંસ્થા કે ગામના લોકો બિચારા કોઈ એકબીજાનું પડવા માંગતા નથી પણ ખરેખર આ તંત્રએ એકને ગોળ ને એકને ખોળ એવી ભાવના ન રાખવી જોઈએ જો મોટા વેપારી અને મોટા રાજકીય સાંઠગાંઠ ધરાવતા લોકોને જગ્યા ફાળવતા હોય તો આ લોકોને પણ ફાળવી જોઈએ એવી માંગણી સાથે આજે અમે અડગ ઊભા છીએ એ લોકો પાસે પૈસા છે આ લોકો પાસે બિચારા પાસે પૈસા નથી કોઈ લાઈન નથી એટલા માટે આ કેબિનને નાના ગલ્લા નાખીને બેઠા છે અને એ લોકો બિલ્ડિંગ બાંધીને બેઠા છે આજે તમામ તંત્રની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે ક્યાંક રાજકીય સાંઠગાંઠ હોય છે તો ક્યાંક ભ્રષ્ટાચાર રૂપી આ લોકો પૈસા લઈ અને બિલ્ડિંગ બાંધેલા હોય એવું અમને પ્રાથમિક તારણ જણાય છે જ્યાં સુધી બસો પરિવારનો સવાલ છે અમારા શરીરની અંદર પ્રાણ રહેશે ક્યાં સુધી આ લોકો માટે લડશું જો એ લોકોને જગ્યા ફાળવતા હોય તો આ લોકોને ફાળવી જ પડશે માથે તહેવાર આવે છે આ લોકોને બસો પરિવારનો સવાલ છે કઈ રીતે રોજી રોટી રડશે એ મોટો પ્રશ્ન છે જ્યાં સુધી આ લોકોને જગ્યા પ્રાથમિક ધોરણે અત્યારે જ્યાં પડી હોય વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં નહીં આવે ત્યાં સુધી અમારી સંસ્થા અમારા તમામ ટ્રસ્ટીઓ આ લોકો માટે લડશે જીડીસી ન્યૂઝ સાથે અશરફ મીરા સૈયદ વિછિયા